હેલો ફ્રેન્ડ્સ, ઇનસાઇડ ડિજિટલ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 9માં પ્રકરણ નંબર 8માં ગતિ મોશન. એમાં જોશું આપણે પ્રશ્નો. તો ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે ગતિના જે પ્રકારો છે એ જોયા હતા. સાથે સાથે બીજા લેક્ચરમાં શું જોયું હતું? તો કે સુરેખ પથ પર ગતિ થતી હોય તો આપણે શું એને વ્યાખ્યાયિત કર્યા હતા? તો કે એક અંતર વ્યાખ્યાયિત કર્યું હતું, બીજું સ્થાનાંતર વ્યાખ્યાયિત કર્યું હતું. તો આજે અંતર અને સ્થાનાંતરની સાથે સંકળાયેલા દાખલાઓનો અભ્યાસ કરીશું. તો પહેલો દાખલો શું છે? તો કે કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો શૂન્ય હોય તો તમારે એનું શું આપવાનું છે? ઉદાહરણ આપવાનું છે. તો આપણે ગયા લેક્ચરમાં જે શું ચર્ચા કરી હતી, તો કે એમાં જોયું હતું આપણે કે જો કોઈ ગાડી હોય, એ ગાડી કોઈ સીધા સુરેખ પથ પર ગતિ કરતી હોય, જો આવી રીતના ગતિ કરતી હોય ગાડી, બરાબર, અહીંયા હું શું દર્શાવું? તો કે ઓ બિંદુ દર્શાવું, અહીંયા હું દર્શાવું એ બિંદુ. તો જો ગાડી ક્યાં જતી હોય, તો કે ઓથી અહીંયા આપણે દર્શાવી દઈએ 0 સેન્ટીમીટર, પછી અહીંયા દર્શાવી દઈએ 30 સેન્ટીમીટર. જો ગાડી ઓથી ક્યાં જતી હોય, એ જાતી હોય, અને એથી પરત ક્યાં ફરતી હોય, ઓ સુધી જતી હોય, એટલે કે ઓથી શરૂ કરીને એ બિંદુએ જાય, એ બિંદુએથી પાછી ક્યાં ફરે, ઓએ જતી હોય, તો આના માટે તમે દાખલો, એટલે કે આમાં દાખલામાં તમારે મેળવવાનું છે અંતર. તો અંતર કેવી રીતના મળશે? તો આપણે જોયું હતું અંતર મેળવવા માટે કે કાપેલ કુલ અંતર કેટલું અંતર કાપે છે ભાઈ. તો અહીંથી ચાલુ કરો 0, અથવા તો ઓ બિંદુથી ચાલુ કરીને એ બિંદુ સુધીનું 30 સેન્ટીમીટર, પાછું એથી પાછું ક્યાં જાય છે, ઓ, તો કે પાછું અહીંયા સુધીનું કેટલું થાય, 30 સેન્ટીમીટર. તો આપણો જવાબ શું આવે? તો કે 30 વત્તા 30 બરાબર 60 સેન્ટીમીટર. તો આપણો આ જવાબ આવી ગયો. હવે સ્થાનાંતર મેળવો. તો કે સ્થાનાંતર મેળવીએ, તો જુઓ હવે સ્થાનાંતર કેટલું થશે. તો સ્થાનાંતર મેળવવા માટે આપણને ખબર છે વ્યાખ્યા શું છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન 0 થી એથી પાછું 0, જો તમારી કાર આવી જતી હોય તો તમારું અંતિમ સ્થાન ઓ છે, 0 સેન્ટીમીટર છે, અને પ્રારંભિક સ્થાન પણ કયું છે, ઓ, એટલે કે 0 સેન્ટીમીટર. તો આપણે શું કહી શકીએ? કે 0 માઇનસ 0, એટલે જવાબ આવશે 0 સેન્ટીમીટર. મીન્સ કે સ્થાનાંતર 0, અંતર કેવું? તો કે 60 સેન્ટીમીટર. તો આના ઉપરથી હવે તમે વાંચો જઈને પ્રશ્ન, કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, કંઈક અંતર કપાયેલ છે એટલે કેટલું અંતર કપાયેલ છે, આપણે ધારી લઈએ 60 સેન્ટીમીટર, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? તો કે હા. એનું ઉદાહરણ શું દીધું? તો કે આવી રીતના જો કોઈ ગાડી સુરેખ પથ પર ગતિ કરતી હોય આવી રીતના, અને એક બિંદુથી પાછી વળીને પાછું પ્રારંભિક બિંદુ ઉપર આવે, તો એનું અંતર કંઈક થાય, પણ સ્થાનાંતર કેટલું થવાનું, શૂન્ય થવાનું. તો આપણે આવી રીતના એનો દાખલો આપી શકીએ. બીજો દાખલો જોઈએ. એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે. પહેલાં તો ખેતર કેવું છે, ચોરસ. તો ચોરસ ખેતર હોય તો આપણે દોરી દેવાનું ચોરસ. આ ચોરસ ખેતર છે આપણી પાસે, એની લંબાઈ આપી દીધી કેટલી? તો કે લંબાઈ આપી દીધી છે 10 સેન્ટીમીટર. એટલે કે ચોરસ હોય તો લંબાઈની પહોળાઈ કેવી હોય, સરખી હોય. તો અહીંયા પણ શું આવશે, 10 સેન્ટીમીટર. હવે તો કે આ ખેડૂત છે, એ ધારો કે આપણી ધાર લઈએ કે એથી ચાલુ કરીને બી બિંદુએ, બી બિંદુથી સી બિંદુએ, અને સી બિંદુથી ડી બિંદુએ, અને ડી બિંદુથી એ બિંદુએ જાય ત્યારે એક ચક્ર પૂરું કરે. આપણે આવું લીધું કે એ બિંદુથી શરૂ કરીને બી, બીથી સી, સીથી ડી, અને ડીથી એ પહોંચે ત્યારે કેટલું ચક્ર, એક ચક્કર પૂરો થાય. તો એક ચક્કર પૂરું કરવા લાગતો સમય તમને આપી દીધું 40 સેકન્ડ. તો આપણે શું કહી શકીએ? તો કે એક ચક્કર પૂરું કરવા લાગતો સમય, એક ચક્કર પૂર્ણ કરવા લાગતો સમય કેટલો આપેલ છે, 40 સેકન્ડ આપેલ છે. એ લખી દઈએ આપણે કે 40 સેકન્ડ. હવે તો શું ગોતવાનું છે? તો કે 2 મિનિટ અને 20 સેકન્ડ. ફરીથી 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો આપણે આ આકૃતિમાં કોઈ પણ પ્રારંભિક સ્થાન લઈ શકીએ. આપણે એવું જોયું હતું કે કોઈ પણ જો ગતિ દર્શાવી હોય તો પહેલાં તમારે એનું ઉગમ બિંદુ દર્શાવવું પડે. તો આપણે એ પોઈન્ટ છે એને આપણે કહી દઈએ ઉગમ બિંદુ. તો આપણું એ બિંદુ શું છે, આપણું ઉગમ બિંદુ છે. એટલે કે ગતિ ક્યાંથી શરૂ થાય છે, એ બિંદુથી, અને પૂર્ણ પાછી ક્યાં થાય છે, એ બિંદુ ઉપર. તો હવે જોવાનું છે, તો કે 2 મિનિટ અને 20 સેકન્ડ આપેલ છો, તો પહેલાં તો એને સેકન્ડમાં ફેરવીશું તો ખબર પડે કે 40 સેકન્ડમાં જો એક
ચક્કર પૂરું થતું હોય તો આટલા સમયમાં, એટલે કે 2 મિનિટ 20 સેકન્ડમાં કેટલું થાય, તો પહેલાં આને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે કોને ફેરવીશું 2 મિનિટ અને 20 સેકન્ડને? તો કે 2 મિનિટ તો કે 2 મિનિટને પહેલાં ફેરવવા માટે તમે જુઓ, 2 મિનિટને ફેરવ હોય તો કે 1 મિનિટમાં કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. તો 2 મિનિટમાં એટલે કે 60ને 2 વડે ગુણ નાખો, 120 સેકન્ડ. અને એક બીજી કેટલી છે વધારાની? 20 સેકન્ડ. તો એનો સરવાળો કરી દો તો કે 20 સેકન્ડ. તો ટોટલ કેટલો આવ્યો? 140 સેકન્ડ. એટલે કે આ ખેડૂત, આ જે આપણી પાસે ખેતર છે એના ઉપર કેટલું ચાલે છે? 140 સેકન્ડ જેટલું. હવે તમારે મેળવવાનું છે કે એનું સ્થાનાંતર કેટલું થયું હશે, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનનું વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો હવે જોઈએ 140 સેકન્ડ માટે આપણે આકૃતિ દોરતા જઈએ. તો 140 સેકન્ડ માટેની આકૃતિ દોરવા માટે પેલું જુઓ તમે, તો આ એક ચક્ર પૂરું કરે ત્યારે કેટલી વહી ગઈ હોય? અહીં લખી દો 40 સેકન્ડ જેટલી વહી ગઈ હોય. બીજું લખો, બીજું રસ્તો, એટલે કે અહીંથી 40 સેકન્ડ થાય ત્યારે એક ચક્ર પૂરું થઈ ગયું. પછી ફરીથી આવી રીતના ચોરસ દોરી દો, એ બી સી ડી. તો કે 40 સેકન્ડ થઈ ગઈ, ફરીથી પાછું અહીં ચાલુ કરશે, આ એથી બી જશે, બીથી સી, સીથી ડી અને ડીથી એ. તો ફરીથી કેટલી પૂરી થઈ ગઈ હોય? 40 સેકન્ડ થઈ ગઈ હોય. આગળ ફરીથી પાછું દોરો, તો કે આપણી જ્યાં સુધી આ સેકન્ડ પૂરી ન થાય ત્યાં સુધી આપણે આવી રીતના ગોળ ગોળ દોડતું જવાનું. તો હવે ફરીથી એ બી સી ડી, ફરીથી એથી જાય, બી જાય, બીથી સી જાય, સીથી ડી જાય અને ડીથી એ જાય. તો ફરીથી કેટલી વહી ગઈ હોય? 40 સેકન્ડ. તો હવે જુઓ તમે, એક ચક્કર પૂરું કર્યું, અહીંયા બીજું ચક્કર, અહીંયા ત્રીજું ચક્કર, તો 3 ચક્કર પૂરા કર્યા ત્યારે કેટલો સમય વહ્યો ગયો? 40 + 40 + 40, 120 સેકન્ડ. તો કે બાકી રહેલ સમય કેટલો હવે? તો કે બાકી રહેલ સમય કેટલો આવશે? 140 હતો, એમાંથી કેટલો વહ્યો ગયો? 40 + 40 + 40, એટલે 120. તો વધ્યો કેટલી? 20 સેકન્ડ. તો હવે જો 3 ચક્કર પૂરા થઈ જાય પછી પાછો અહીંયા ઊભો હોય ખેડૂત, પછી એને કેટલું ચાલવાનું રહ્યું? હવે 20 સેકન્ડ જેટલું ચાલવાનું. પછી આપણે શું મેળવી લેવાનું? સ્થાનાંતર મેળવી લેવાનું છે. તો ફરીથી એની આકૃતિ દોરીએ, કેના માટે? ખાલી 20 સેકન્ડ માટે. હવે તમે જુઓ તો કે 20 સેકન્ડ માટે એથી બી જશે, બીથી સી જશે, બીથી ક્યાં જશે? સી સુધી. પછી આ સેકન્ડ કેટલી થઈ ગઈ? 20 સેકન્ડ. કેમ કે 40 સેકન્ડમાં જો આખું પૂરું કરતો હોય તો 20 સેકન્ડમાં કેટલું પૂરું કરી શકે? તો કે એથી ચાલુ કરીને સી સુધીનું, એટલે અડધું પૂરું કરી શકે. તો આ કેટલો થયો? તો કે 20 સેકન્ડનો સમય થયો આ. તો ટોટલ થઈ ગઈ 40 40 40 20, એટલે કે 140 સેકન્ડ. તો હવે તમારે સ્થાનાંતર કહેવાનું છે. સ્થાનાંતર માટે આપણને નિયમ શું કહે, આપણે એની વ્યાખ્યા શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું છે? સી છે, પ્રારંભિક સ્થાન એ છે. આ બંને વચ્ચેનું અંતર મેળવી લેવાનું. તો આ બંને વચ્ચેનું અંતર કેવી રીતના મેળવીશું? તો આ બંનેને શું કરવા પડે? કનેક્ટ કરવા પડે, જોઈન્ટ કરવા પડે. તો આવી રીતના હું એને જોઈન્ટ કરી દઉં, એ અને સીને. તો આપણે આ અંતર મેળવવાનું છે. તો આના હવે તમને કંઈક આઈડિયા વિચાર આવતો હશે, આ કેના જેવું થઈ જાય? જો અહીંયા હું કાટખૂણો આમ દર્શાવી દઉં તો શું થઈ જાય? તો કે પાયથાગોરસ જેવું થઈ જાય. તો આ કેટલી છે? 10 સેન્ટીમીટર. આ પણ કેટલી છે? 10 સેન્ટીમીટર. તો હવે આને ડાયાગ્રામથી ડ્રો કરીએ તો કે આવું કંઈક દેખાય છે તમને. આવી રીતના આપણી પાસે ડાયાગ્રામ છે, આ 10 સેન્ટીમીટર છે, આ 10 સેન્ટીમીટર છે, અહીંયા કાટખૂણો છે. તો તમારે આ બાજુ ફાઇન કરવી હોય તો કેવી રીતના કરી શકો? તો કે આ એ બી અને સી કેવી રીતના? તો કે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો મૂકી દો, 10 નો સ્ક્વેર 100 એટલે કે 200. તો 200 નજીક શું લખી શકીએ? 100 × 2, એટલે કે આપણને શું મળ્યું? એસી સ્ક્વેર મળ્યો. તો આપણને એસી જોઈએ, એનું વર્ગમૂળ લઈ લઈએ તો શું મળશે? 2√2 10, એટલે કે આપણને જવાબ મળે છે 10√2. તો આપણો આન્સર શું થાય, જવાબ શું થાય? તો કે ખેડૂતે 140 સેકન્ડમાં અથવા તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં 10√2 જેટલું અંતર કાપ્યું હશે, એટલે સ્થાનાંતર થયું હશે. તો આપણો જવાબ થયો 10√2. હવે એના પછીનો દાખલો જુઓ. સ્થાનાંતર માટે નીચેના પૈકી ક્યુ સાચું છે? પેલું, તે શૂન્ય હોઈ શકે નહીં. આપણે વાત કરવાની છે, ચર્ચા કરવાની છે સ્થાનાંતરની. તો સ્થાનાંતર શૂન્ય હોય કે ના હોય એના વિશેની. તો કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં એવું કહે છે આ વાક્ય. પહેલું જ દાખલો જુઓ, સ્થાનાંતર છે એવું થઈ ગયું 0. તો આ પોસિબલ નથી, એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. શું કામ? કે સ્થાનાંતર 0 હોઈ શકે છે. આ પહેલું ઉદાહરણ જોયું આપણે. તો આ શું કહે છે? તો કે 0 હોઈ શકે નહીં. બીજું, તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. હવે
એવું કહે છે કે સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધારે હોય. અહીંયા જુઓ, અંતર કેટલું? 60 સેન્ટીમીટર. સ્થાનાંતર કેટલું? 0 સેન્ટીમીટર. તો આ તો વ્યક્તિ એમ કહે છે કે સ્થાનાંતર અંતર કરતાં વધારે છે. અહીંયા તો આપણે શું જોવા મળે છે કે અંતર હંમેશા સ્થાનાંતર કરતાં કેવું હોય? વધારે હોય. તો આ વિધાન પણ કેવું થશે? ખોટું થશે. આપણે ગયા લેક્ચરમાં એ પણ શીખાતા કે જો અંતર અને સ્થાનાંતરનું કંઈક તમારે સમીકરણ લખવું હોય તો આ યાદ રાખવાનું હતું, અંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. જો તમને આ યાદ હોય તો તમે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી શકો. તો આવી જ રીતના આપણે આગળ ગતિનો ખ્યાલ મેળવીશું. તો થેન્ક યુ વેરી મચ.